અંજાર તાલુકાના માથક પ્રાથમિક શાળા શિક્ષકોની બદલી કરવામાં આવશે તો બાળકોના સર્ટી લિવિંગ સર્ટી કઢાવીને શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. અંજાર માથક પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી કરાવવા માટે ગામના કેટલાક લોકોએ અંજાર તાલુકા પંચાયત શિક્ષણ વિભાગના શિક્ષણ અધિકારીને અરજી કરવામાં આવી હતી. માથક ગામની મહિલાઓ તથા યુવાનો અંજાર તાલુકા પંચાયત શિક્ષણ વિભાગના શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ગામના કેટલાક લોકો શિક્ષકોને માનસિક રીતે હેરાન પરેશાન અને શૈક્ષણિક વહીવટી કાર્યમાં અડચણરૂપ અને શાળાના શિક્ષકો છેલ્લા ઘણા સમયથી શાળામાં ફરજ બજાવે છે, જેઓ તન મન ધનથી બાળકોને સારું શિક્ષણ આપતા હોવાથી ગામનું શિક્ષણનું સ્તર પણ ઘણું સુધર્યું છે અને શાળા હાલમાં પ્રગતિના પંથી છે, ત્યારે કેટલાક તત્વો દ્વારા તેમની બદલી કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય જેને લઈને આ પરિસ્થિતિ નિર્માણ પામી છે. જેથી જો શિક્ષકોની બદલી કરવામાં આવશે તો ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે અમારા બાળકોના સર્ટી કઢાવી લેવામાં આવશે અને ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આમ શિક્ષકોની બદલીને લઈને ધમાસણ મચી જવા પામી છે. અંજાર તાલુકાના માથક પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી કરાવવા માટે કેટલાક લોકો દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે, ત્યારે ગ્રામજનો દ્વારા તેનો વિરોધ કરી અને આવેદનપત્ર આપી અને બદલી ન કરાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે. ત્યારે જો બદલી કરવામાં આવશે શાળાના શિક્ષકોની તો શાળાના વિદ્યાર્થીઓના એલસી લિવિંગ સર્ટિફિકેટ કઢાવી લેવામાં આવશે અને ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવશે, જે બાબતે આજે અંજાર તાલુકા પંચાયત શિક્ષણ વિભાગને અરજી કરવામાં આવી હતી. અને જો શિક્ષકની બદલી થશે તો અમારા બાળકોના સર્ટી કઢાવવાની વાત ગ્રામજનો દ્વારા કરવામાં આવી અને શાળાને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અન્ય વ્યક્તિઓ અરજી ઉઠાવી છે કે અમેની શિક્ષકો નથી ખપતા, અમારી સાહેબની અથવા વાલીઓની કોઈ મિટિંગ રાખેલ નથી. વાલીઓ અમે એટલું કહેવા માગીએ છીએ, અમારા ગામનું શિક્ષણ બરાબર છે, અમારા વિદ્યાર્થીઓ બરાબર આગળ વધે એવું શિક્ષણ છે, સુધારો પણ એટલો છે. 127મી સ્કૂલમાંથી અમારા માથકની બીજા નંબરે શાળા આવેલી છે, શિક્ષણ આગળ છે, છતાં અમારા આ અધિકારપત્રને અમે પત્ર આપવા આવ્યા છીએ. વાલી તરીકે એક આવેદન પત્ર અહીંયા આપવા આવ્યો છું કે અમારા ગામમાં જે શિક્ષણ અધિકારીઓની જે બદલી કરવામાં આવે છે તે બદલી રદ થાય અને અમે બધાએ ગામના વાલીઓ એવું મંજૂર ઈચ્છીએ છીએ કે અમારે ત્યાં આ સાહેબોની બદલી ન થાય, તે માટે અમે અહીંયા આવેદન પત્ર આપવા માંગીએ છીએ અને અમારે ત્યાં બહુ શિક્ષણ સારું છે, અમે બધા વાલીઓની આવી ઈચ્છા છે.